માં દેશના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલના રોજ 132મી જન્મજયંતિ છે ત્યારે તેને લઈને ભીમ સમાજ અને બાબા સાહેબના અનુયાયીઓ દ્વારા આજ રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબના જીવન દરમિયાનના સંઘર્ષો અને તેમના વિચારો વિશે વાત કરવામાં આવી હતી અને સાથે બાબા સાહેબના વિચારો લોકો સુધી પહોંચે અને પોતાના જીવનમાં ઉતારે અને ખાસ કરીને આજના વિદ્યાર્થીઓ તેમના વિચારોને જાણે તે ઉદ્દેશ્ય સાથે આગામી 16મી એપ્રિલના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભીમોત્સવ સમિતિના સતીશભાઈ ચૌહાણ રાહુલભાઈ સોલંકી નટવરભાઈ મહેતા કૌશિકભાઈ ગોહિલ તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તેમજ સુરતના લોકોને તેમજ વિદ્યાર્થીઓને ભાગ લેવા અને ભીમોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે મારું નામ સતીશ ચૌહાણ પ્રેરક ભીમોત્સવ ભીમોત્સવ સમિતિ સુરત દ્વારા આજરોજ આયોજન કરવામાં આવ્યું છે કે આવનારી 14મી એપ્રિલ 2023ના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 132મી જન્મજયંતિને ભવ્ય રીતે ઉજવીને સમગ્ર દક્ષિણ ગુજરાત તથા ગુજરાતના બાબા સાહેબના અનુયાયીઓ અને ભીમપ્રેમીઓને આમંત્રિત કરી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોન્વેન્શન હોલમાં 16મી એપ્રિલ 2023 રવિવારના રોજ 10 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાબા સાહેબના વિચારો બંધારણ અને બાબા સાહેબના જીવનકાર્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે તમામ બાબા સાહેબના અનુયાયીઓને સહપરિવાર પધારવા માટે આમંત્રણ પાઠવીએ છીએ ભીમોત્સવ સમિતિ સુરત સતીશ ચૌહાણ જય ભીમ જય ભારત નમસ્કાર જય ભીમ નમો બુદ્ધાય મારું નામ છે ડૉક્ટર હેતર ગણપતભાઈ ચૌહાણ અને અમે લોકો અહીંયા સુરતમાં યુનિવર્સિટી વીએનએસ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં 14મી એપ્રિલ માનો એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એની અંદર અમે લોકોએ જે થોડા ઘણા કાર્યક્રમો રાખ્યા છે એક નાનકડી રૂપરેખા હું તમને આપું કે બંધારણમાં સ્ત્રીઓનું સ્થાન શિક્ષણ કેમ જરૂરિયાત છે સ્ત્રીઓ માટે ફરજિયાત શિક્ષણની બાબતો પછી આપણને એક નાગરિક તરીકે જે હક અધિકારો બધા જ ધર્મના લોકોને જે મળ્યા છે એનાથી અવગત કરાવવામાં આવશે અને એમાં અમારો લોકોનું ઉદ્દેશ્ય છે કે બાબા સાહેબના વિચારો બાબા સાહેબની વાતો ઘર ઘર સુધીને પહોંચે એક નાનકડો કાર્યક્રમ છે 14 તારીખે ઘણા બધા કાર્યક્રમ હોય છે લોકોને બધાને જવાનું છે એટલે અમે લોકોએ 16મી એપ્રિલે રવિવારે આ કાર્યક્રમ રાખ્યો છે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં છે અને હું તમારા લોકોના માધ્યમથી લોકોને આમંત્રણ આપું છું અને વિનંતી કરું છું કે પ્લીઝ તમે આવો સાથે તમારા બાળકોને લઈને આવો કે જેથી બાળકો પણ જાણે કે બાબા સાહેબ આંબેડકર કોણ હતા કારણ કે આપણે બીજા બધાને તો જાણીએ છીએ મહાન જે વિભૂતિઓ છે એને જાણીએ છીએ પણ જે રાષ્ટ્ર નેતા હતા જેને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે જેને સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવ્યા છે એ વ્યક્તિ કોણ છે એ જાણવાની એક નાનકડી તક તમારા બાળકને તમે આપો કારણ કે આપણે બાળકોને નથી આપી શકતા પણ જે મહાનુભાવો ત્યાં આવશે એ બાળકને બાબા સાહેબ આંબેડકરથી અવગત કરાવશે તો બધાને વિનંતી છે પ્લીઝ તમે આવજો નમસ્કાર જય ભીમ નમો બુદ્ધાય